तरफ सोमनाथ भावनगर नेशनल हाईवे पण उबड़खाबड़ बन्यो छे। सामान्य वरसाद में ज रोड में खाड़ा पड़ी गया छे। प्राची तीर थी वेरावल वच्चेनो रस्तो तूट्यो छे। चार वर्षथी फोरट्रेकनु काम गोकड़ गतिए चाली रह्यु छे। वाहन चालकोने पारावार मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे। तो दृश्य आप जोई रहा छो ते सोमनाथ भावनगर नेशनल हाईवे ना दृश्य छे। उबड़खाबड़ आ दृश्य आप जोई रहा छो। सामान्य वरसाद में रोड में खाड़ा पड़ी गया। संवाददाता रोहित बारड जोड़ाई गया छे। रोहित, सामान्य वरसाद में ज रोड में खाड़ा पड़ी गया छे, लोगों ने केवी परेशानी भोगवी पड़ी रही छे? આજે ચોક્કસ તે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે તે તેનું કામ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ જે નેશનલ હાઈવે છે તે હાલ સામાન્ય વરસાદ પડ્યો છે, ત્યાં રસ્તામાં ખાડા પડી ગયા છે। હું આપને ખાડા બતાવવાના પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો કે અત્યારે મસ્ત મોટા ખાડા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર પડી ચૂક્યા છે। ખાસ કરીને એક થી દોઢ ફૂટ સુધીના લાંબા ખાડાઓ છે તે હાલ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર પડી ચૂક્યા છે। ખાસ કરીને જે ગીર સોમનાથ અને તેની આજુબાજુના જે ટુરિઝમ સ્થળ છે, ખાસ કરીને દીવ અને સોમનાથ મંદિર છે તેને જોડતા જે રસ્તાઓ છે તેની ઉપર આ પ્રકારના ખાડાઓ હાલ વારંવાર પડી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી આ રસ્તાનું કામ ચાલુ છે, પરંતુ હજી સુધી ડેરી તંત્રના કાન નથી ખુલતા। છેલ્લા 5 વર્ષથી ગોકુલ ગાય નીકળીએ હાલ જે નેશનલ હાઈવે છે સોમનાથ ભાવનગર તેનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજી સુધી હાલ જે નેશનલ હાઈવે છે તેનું કામ પૂર્ણ નથી થયું છે। બિલકુલ રોહિત, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ। તો પ્રાચી તીર્થી વેરાવળ વચ્ચેના રસ્તો છે તૂટી ગયો છે। आप जोई शको छो के नजीवा वरसादथी ज रोड पर खाड़ा पड़ी गया छे। वाहन चालकों ने परेशानी पड़ी रही छे। आवा हाईवे नो शू काम जे फक्त एक ज वरसाद मां आ प्रकारनी तकलीफ नो सामनो प्रजाजनो ए करवो पड़तो होय। रस्ता उपर ठेर ठेर खाड़ा पड़ी गया छे। वाहन चालको छे तेमने